ગીર સોમનાથના ઉના શહેરમાં આધાર કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈ પણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાનું સામે આવ્યું, જેની પોલીસને જાણ થતાં આખરે ગીર સોમનાથ LCB પોલીસે શનિવારે રાત્રે દરોડા પાડ્યા હતા અને આધાર કાર્ડનું કૌભાંડ આચરનારી દુકાન અને ઘરે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, શબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમની ધરપકડ કરી હતી. ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ LCB અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી. કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને, એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે. એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલા તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી. કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે, અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો. આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ સોંપણી ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200